આજે પ્રભાસ તીર્થમાં હિન્દુ ધર્મ અને તીર્થ સ્થાનો દેવાલયોના પુનઃનિર્માણમાં અગ્રેસર એવા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ભક્તિમય ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ અહલ્યાબાઈ સ્થાપિત જૂના સોમનાથ મંદિરમાં મહાપૂજા, નૂતન ધજારોહણ અને મહાઆરતીનો ભક્તિસભર આયોજન કરેલ હતો. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ તથા સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ભગવાન સોમનાથને પંચામૃત, સર્વ ઔષધિઓ, પુષ્પો અને બિલીપત્રોથી પૂજા કરી મહાઆરતી કરી હતી. ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ દેશના વિવિધ જીર્ણ અથવા થયેલા ધ્વસ્ત થયેલા મંદિરોના પુનઃનિર્માણ કરી અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપેલ હોય તેમની પુણ્ય સ્મૃતિમાં આજે તીર્થ પુરોહિતોએ પૂરી ભક્તિભાવ સાથે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. હું હેમલ ભટ્ટ, સોમપુરા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ છું. આજરોજ અહલ્યાબાઈ હોલકર, ઇન્દોરની મહારાણી, એમનો 300મી જન્મજયંતિ છે. આ જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે, જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અહલ્યાબાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે, બનાવેલું છે. એટલે સોમપુરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે. એટલે સોમપુરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે અહલ્યાબાઈ રાણીની જે જન્મજયંતિ આવે એના જન્મજયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને ધજા પૂજન અને મહાઆરતી જેવો કાર્યક્રમ રાખે છે. એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા, અભિષેક અને ધજા પૂજન કરવામાં આવેલું હતું. આજે પરમ શિવ ભક્ત પુણ્ય શ્લોકા પ્રાતસ્મરણીય રાણી અહલ્યાબાઈના જન્મજયંતિ નિમિત્તે સોમનાથ મહાદેવને ખાસ પૂજા કરી રાણી અહલ્યાબાઈનો ઋણ સ્વીકાર કરવાનો એક પ્રોગ્રામ અહીં સોમનાથ મંદિરે કરવામાં આવેલો. અહીં ભગવાન સોમનાથની વિશેષ પૂજા કરવામાં આવી અને રાણી અહલ્યાબાઈને હાર પૂરા કરી તેમની પણ પ્રાર્થના કરવામાં આવી. અહીં તીર્થપુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ તેમજ સ્થાનિક તીર્થપુરોહિતો તેમજ સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ જોડાયા હતા.